નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હવે આજે આપણે ધોરણ અંદર ચેપ્ટર નંબર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ની અંદર વાત કરવાની છે અને આપણે આગળ પણ ઘણી ચર્ચાઓ કરી ગયા કોના વિશે તો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જે છે એના વિશે ઘણી ચર્ચાઓ કરી હતી બરાબર છે હવે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચાર પાકની ફેરબદલી કરવા પાકની ફેરબદલી કરવી જોઈએ શા માટે તો પાકની ફેરબદલી જે છે એ કરવી જોઈએ શા માટે તો કે એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલ પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષાય છે શું થાય છે તો કે એક જ જાતનો જો આપણે સતત પાક લઈએ બરાબર છે એટલે કે એક વર્ષ સુધી જો મગફળી તો મગફળી જ લીધે રાખીએ કપાસ તો કપાસ જ લીધે રાખીએ તો એમાં શું થાય છે તો કે પાક જે છે એ અમુક સમય પછી આપણને પૂરતા પ્રમાણમાં મળતો નથી પાકની ઉપર સારી થતી નથી શું કામ તો કે જમીનની અંદર રહેલા પોષક તત્વો જે છે જે મગફળીને જરૂરિયાત હોય તેને પોતાની પહેલી જ સીઝનમાં શું કરી લીધું હોય શોષી લીધા હોય બરાબર છે એટલા માટે જમીન કેવી થઈ જાય છે તો કે જમીનની અંદર પોષક તત્વો જે છે એ શોષાઈ જાય છે એટલે પોષક તત્વો રહિત થઈ જાય છે પોષક તત્વો વગરની થઈ જાય છે ત્યારબાદ બીજું તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે બીજું શું થાય તો કે જમીનની અંદર તત્વો નો શું થઈ જાય છે ઉણપ એટલે કે ઘટાડો આપણે અનુભવીએ અને પાકને અને પાકને ઓછો ઉતરે છે પાક જે છે એ શું થાય તો કે પાક જે છે એનું ઉત્પાદન ઓછું થાય ઉપજ ઓછી થાય ત્રીજું અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી શું કરવાનું છે તો કે અનાજ અને કઠોળનો જે પાક છે એ વારાફરતી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો જમીનનો રહે છે એટલે કે એની અંદર રહેલા પોષક તત્વો જે છે એ શું કરે છે તો કે જળવાય રહે છે જો મગફળી પેલા વાવીએ તો શું કરે મગફળી તો કે મગફળી જે છે એ પોતાને જરૂરી પોષક તત્વોનું શોષણ કરી લઈએ બરાબર છે હવે મગફળીનું ઉત્પાદન થઈ ગયા બાદ આપણે બીજું કોઈ ઉત્પાદન કરીએ દાખલા તરીકે કપાસ વાવીએ ડાંગર વાવીએ મકાઈ વાવીએ તો આ દરેક મગફળી કરતા અલગ પોષક તત્વોની જરૂર હોય હવે એ પોતાને અનુરૂપ પોષક તત્વો મેળવી લે એટલા માટે શું થાય તો કે જમીનનો કસ જે છે એ જળવાઈ રહે છે આમ કઠોળનો કઠોળ વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું કાર્ય કરે છે શું તો કે જે કઠોળ આપણે વાવીએ છીએ તો કઠોળનો પાક આવવાથી તેના મૂળમાં આશ્રય લેતા કોણ આશ્રય એટલે કે આશ્રો લે છે એની મૂળમાં રહેતા હોય એની પાસે રહેતા હોય એવા રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે કેનું સ્થાપન કરે છે નાઇટ્રોજનનું અને આ આવા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું કાર્ય કરે છે શેનું કાર્ય કરે છે જમીનની ફળદ્રુપતા વધારવાનું માટે શું કરવું જોઈએ તો કે આથી ટપકા 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 એટલે કે આથી પાકની ફેરબદલી કરવી જોઈએ અહીંયા સુધી ક્લિયર થયું તો હવે એના પછી આપણે વાત કરીએ એના પછી વાત કરવાની છે કે પાંચમુખ કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ કૃત્રિમ ખાતર જે છે એનો ઉપયોગ શા માટે ઘટાડવો જોઈએ તો એના ઉપાયો જે છે એ આપણે દર્શાવ્યું તો કે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે શું થાય છે તો કે જો આપણે કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરીએ તો જમીનનું બંધારણ જે છે જમીનની અંદર રહેલા પોષક તત્વો છે પાણી સંગ્રહની ક્ષમતા છે એની અંદર શું થાય છે ઘટાડો થાય છે તો એનું બંધારણ બગડી જાય અને તેના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે જો તમે વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતર નાખી દો તો પાક શું થઈ જાય બળી જાય પાકને નુકસાન જાય અથવા પાક ઓછો ઉતરે પાક તો બળી જાય કાયનું ઉત્પાદન જે છે કેવું થઈ જાય છે ઓછું થઈ જાય એટલે કે ઓછો ઉતરે છે આમ કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત પણ થાય છે શું તો કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો તો જમીન કેવી થઈ જાય છે પ્રદૂષિત થઈ જાય છે પ્રદૂષણવાળી થઈ જાય છે અને જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો હોય નાઇટ્રોજન નાઇટ્રોજનનું ઉત્પાદન કરતા નાશ થાય નાશ થાય અળસિયા જે છે જમીનને પોચી બનાવે છે સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરે છે તો આવા જે સૂક્ષ્મજીવો છે એનો નાશ થાય છે ક્યારે તો કે જમીનમાં રહેલા અથવા તો જમીનમાં નાખેલા કૃત્રિમ ખાતરનો જો આપણે ઉપયોગ કરતા હોઈએ તો અને પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા જમીનની ફળદ્રુપતા ઘટે છે અને તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ તો આવા વગેરે વગેરે કારણો દ્વારા જે છે આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ જે છે એ કેવો કરવો જોઈએ કે ઘટાડવો જોઈએ બરાબર છે તો આ બંને ક્વેશ્ચન આપણે તો કે પાકની ફેરબદલી કરવી જોઈએ જો પાકની ફેરબદલી કરવી જોઈએ તો શું કામ કરવી જોઈએ અને બીજું કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ શા કારણે ઘટાડી શકાય તો એના વિશે આપણે ચર્ચા કરી હવે ત્યારબાદ એના પછી એના પછીની આપણે જે ચર્ચા કરવાની છે એ તફાવત તફાવતની વાત કરવાની છે શેની વાત કરવાની છે તફાવતની બરાબર છે એમાં તફાવતના બે મુદ્દા લખો એમાં પહેલું છે કુદરતી અને કૃત્રિમ ખાતર વિશેનો તફાવત વિશે તફાવત આપવાનો છે કુદરતી અને કૃત્રિમ ખાતર તો વન અહીંયા વન લખ્યું જ મેં ટપકું કર્યું એનો મતલબ શું તો કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે કુદરતી ખાતર કોનાથી બને છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે જ્યારે કૃત્રિમ ખાતર તો કે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે કારખાનામાં કોના દ્વારા બનાવવામાં આવે છે તો કે રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે બીજું તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે જો કુદરતી ખાતરનો ઉપયોગ કરો તો જમીનનું બંધારણ જે છે એ કેવું થાય છે સુધરે છે અને પાક વધારે પ્રમાણમાં મળે જ્યારે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો તો

ટપક પત્તી અને ફુવારા તો પહેલું આપેલું છે જ્યારે આપણે ટપકપત્તીનો ઉપયોગ કરીએ તો શું થાય તો કે પાણીનો વ્યય જે છે એ ખૂબ જ ઓછો થાય એટલે પાણીનો બગાડ જે છે એ કેવો થાય છે ખૂબ ઓછો થાય છે જ્યારે ફુવારા પત્તીની અંદર તો કે આ પદ્ધતિ વડે ટપક પદ્ધતિ કરતા પાણીનો વ્યય જરા વધુ થાય છે જો બંને કેવી પત્તી છે તો કે આધુનિક પત્તી છે અને બંને આધુનિક પત્તી હોય તો એકની અંદર પાણીનો વ્યય જે છે એ બીજા કરતા કેવો થાય છે થોડોક ઓછો એટલે કે ફુવારા કરતાં ટપકની અંદર ઓછો વ્યય થાય જ્યારે ટપક કરતા ફુવારાની અંદર પાણીનો વધારે વ્યય થાય છે બરાબર છે સમજાય છે શું કહું છું કે નહીં સમજાણો ને હ તો હવે એના બીજો મુદ્દો છે ટપક જોઈએ કોના માટે જોશું ટપક પત્તી કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે ટપક પત્તીની અંદર શું કરવાનું હોય તો તમે જેટલા પણ છોડ આવેલા છે તો એ દરેકે દરેક છોડ પાસેથી પાઇપ પસાર કરવી પડે શું કરવું પડે પાઇપ પસાર કરવી પડે અને પાઇપ પસાર કરવી માટે બરાબર છે તો એના માટે પાઇપ પસાર કરવા માટે જે પાઇપનો ખર્ચ છે કેવો થાય છે વધુ થાય છે જ્યારે ફુવારાની અંદર વાત કરીએ તો તો કે એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે શું કરે છે તો કે એક ફુવારો હોય તો આજુબાજુના ઘણા બધા છોડને પાણી પાણી પૂરું પાડે શું કામ તો કે ફુવારો જે છે વરસાદ જેમ આપણે પડતો હોય વરસાદનું પાણી ઉપરથી નીચે તરફ આવતું હોય એ જ રીતે ફુવારામાંથી પાણી જે છે એ છોડને મળી રહે છે અને આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં કેવો થાય છે ઓછો થાય છે આજુબાજુના દસ છોડ હોય તો એ દસ છોડ વચ્ચે એક જ પાઇપની જરૂર પડે અને એક જ ફુવારાની મદદથી પાણીનો છંટકાવ કરી શકાય જ્યારે ટપક પત્તીની અંદર દરેક છોડ પાસેથી પાઇપ પસાર કરવી પડે છે તો આ આપણે વાત કરી તફાવતના મુદ્દાની બરાબર છે એમાં છેલ્લું જોયું ટપક પત્તી અને ફુવારા પદ્ધતિ બરાબર છે અહીંયા સુધી ક્લિયર તો હવે આના પછી આપણે વાત કરવાનું છે વર્ગીકરણ વર્ગીકરણ એટલે શું તો એની અંદર તમને પેલું આપેલું છે શું છે જોવું જોઈએ તો કે નીચેનાનું નાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો સેનામાં કરવાનું છે તો કે રવિ પાક અને ખરીફ પાકમાં તમારી જાતે લખવાનું છે બરાબર છે આગળ મેં તમને ઘણા બધા ઉદાહરણ આપેલા છે કે કોને ખરીફ પાક કહેવાય અને કોને રવિ પાક કહેવાય બરાબર સમજાણું તો આજનું તમારું હોમવર્ક હવે એના પછી બીજું આપેલું છે કે નીચેના નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કુદરતી ખાતર ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો તો આ બધા જે છે એનું તમારે કુદરતી અને કૃત્રિમ ખાતરની અંદર વર્ગીકરણ કરવાનું છે એમાં વર્ગીકરણ કરવાનું છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં બરાબર છે તો પહેલું આપેલું છે કમ્પોસ્ટ ખાતર પેલું કયો આપેલું છે કમ્પોસ્ટ ખાતર ચાલો કોણ કેસા મને કમ્પોસ્ટ ખાતર કુદરતી ખાતર કહેવાય કે કૃત્રિમ ખાતર તો કોહવાડ દ્વારા બનેલું ખાતર એને કહેવાય કુદરતી ખાતર એટલે આપણે સમાલોક્ષ સુ કમ્પોસ્ટ ખાતર ને કુદરતી ખાતર માં લખો ત્યારબાદ બીજું યુરિયા તો યુરિયા કેવું છે કૃત્રિમ છે કે કુદરતી હા કેવું છે કૃત્રિમ બરાબર છે તો લખો કૃત્રિમ માં ત્યારબાદ છાણિયું ખાતર તો છાણિયું ખાતર કેવું છે કેવું છે કુદરતી લખો કુદરતીમાં ત્યારબાદ મગફળીનો ખોળ મગફળીનો ખોળ પણ શેમાં આવશે કુદરતી હવે એમોનિયમ સલ્ફેટ જો નામ ઉપરથી જ ખબર પડી જાય કૃત્રિમ છે કે કુદરતી શેમાં આવશે કૃત્રિમ ખાતરમાં લીલો પડવાસ લીલો પડવાસ શેમાં આવશે કુદરતી કે કૃત્રિમ કૃત્રિમમાં કુદરતીમાં શેમાં આવશે કુદરતીમાં લખો લીલો પડવાસ કુદરતીમાં ત્યારબાદ ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી ડીએપી શેમાં આવશે કૃત્રિમ ખાતરમાં અને એનપીકે એનપીકે શેમાં આવશે કૃત્રિમ ખાતરમાં બરાબર એનપીકે નું પૂરું નામ શું થાય નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ શું થાય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ હા સુધી ક્લિયર વર્ગીકરણ કરતા આવડી ગયું તો એ જ રીતે તમે કરશો ને ખરીફ પાક અને રવિ પાકનું વર્ગીકરણ બરાબર છે હવે એના પછી આપણે શું વાત કરશું તો કે જોવો જો એના પછી નીચે કયો ક્વેશ્ચન આપેલું છે છે શું જોડકા જોડો શું આપેલું છે જોડકા જોડો તો કે એ અને બી આ બંનેને તમારે જોડવાના છે શું કરવાનું છે જોડવાના છે એટલે કે જો અહીંયા બધા પાક આપેલા છે પેલું છે ખરીફ પાક કોને કહેવાય તો એના ખરીફ પાક માટેનું યોગ્ય જોડકું કયું છે માટેનો ચારો ડાંગર અને મકાઈ છાણિયું ખાતર ઘઉં ચણા વટાણા યુરિયા અને સુપર ફોસ્ફેટ કોણ છે તો કે ડાંગર અને મકાઈ એ જ રીતે રવિ પાક રવિ પાક એટલે શું તો કે ઘઉં ચણા વટાણા અને શું કહેવાય રવિ પાક પછી રાસાયણિક ખાતર તો રાસાયણિક ખાતર કોને કહેશો છાણિયું ખાતર રાસાયણિક ખાતર છે કે યુરિયા અને સુપર ફોસ્ફેટ રાસાયણિક ખાતર છે કયું છે યુરિયા અને ફોસ્ફેટ કેવું ખાતર છે રાસાયણિક ખાતર ત્યારબાદ કુદરતી બી બીજામાં ડી ત્રીજામાં ઈ અને ચોથામાં સી થઈ ગયું કમ્પ્લીટ સમજાણું અહીંયા સુધી ક્લિયર તો ચાલો હવે પાછળના પેજ ઉપર આવી જાવ પેજ નંબર ચૌદ

ઉપયોગ કરશો હળનો કરશો સીડ ડ્રિલ કરશો કે કરશો સિંચાઈ કોના દ્વારા થાય રહેન્ટ દ્વારા કોના દ્વારા થાય રહેન્ટ બરાબર છે જે પહેલાના જમાનામાં લોકો ઉપયોગ કરતા ને બળદની મદદથી રહેન્ટ દ્વારા શું કરતા તો કે કુવામાંથી પાણીને બહાર કાઢતા બરાબર છે તો શું આવશે સિંચાઈમાં ઈ ત્યારબાદ વાવણી તો તમારી પાસે બે ઓપ્શન વહી જાય છે ક્યુ તો કે હળ અને સીડ ડ્રીલ તો આ બંને માંથી વાવણીમાં કોનો ઉપયોગ થાય હળનો થાય કે સીડ ડ્રિલ નો થાય ચાલો મને કોણ કેસે હળનો ઉપયોગ શું થાય મને કયો જોઈ હળ ક્યાં ઉપયોગી બને છે ખેતરને ખેડવામાં બરાબર છે તો હળ આવશે નહીં તો પાછળ એક જ હોય તું શું હોય તું સીડ ડ્રિલ તો કરો ચોથામાં સી સીડ ડ્રિલ જે વાવણી માટે ઉપયોગી છે બરાબર છે તો આમ પહેલામાં ડી બીજામાં એ ત્રીજામાં ઈ અને ચોથામાં સી તો આ રીતે સમજી વિચારી અને લખવાનું છે સમજાણું તો આજે આપણે ક્વેશ્ચન જોયા બરાબર છે જોડકા જોયા અને વર્ગીકરણ વિશે વાત કરી તો આજે કરાવેલું જે કાંઈ છે એ દરેક તમારે આજના હોમવર્કની અંદર લખવાનું છે એકવાર કેટલી વાર એક વાર લખવાનું પણ છે અને સાથે સાથે પાકું પણ કરવાનું છે ગમે ત્યારે ઓચિંતી લેક્ચર ની અંદર આપણે ટેસ્ટ મૂકી દેસુ બરાબર છે ને ને મજા આવશે બધાને ઘણા ટાઈમ પેપર આપેલું નથી નથી આપ્યું ને પેપર એટલે ઘણા ઈચ્છા હોય ને કે આજે આપણે પેપર આપીએ બરાબર છે તો આવું પણ આપણે ક્યારેક ગોઠવશું બરાબર છે અહીંયા સુધી ક્લિયર તો આપણે આ માટે આટલું રાખીએ ધન્યવાદ